નમસ્કાર સ્વાગત છે મુંદ્રા બંદરેથી ફરી ઝડપાઈ પ્રતિબંધિત સિગારેટ અંદાજે એક કરોડ ચુમ્માલીસ લાખની સિગારેટ કરાઈ જપ્ત ડીઆરઆઈ દ્વારા દાણચોરીનો કરાયો પર્દાફાશ શાળા આરોગ્ય તપાસ માં સડતાલીસ બાળકો ને ગંભીર બીમારી અત્યાર સુધી કચ્છ માં અડસઠ ટકા બાળકો ની ચકાસણી ક્રિટિકલ બીમારી વાળા બાળકો નું થશે નિઃશુલ્ક ઓપરેશન ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી બોલાવ્યો સપાટો અંતિમ દિવસે ત્રણ શિક્ષકો ની સેવા કરી સમાપ્ત શિક્ષકો વર્ષો થી ગેરહાજર રહેતા લેવાયો નિર્ણય પ્રિયા પ્રકાશના વાયરલ વીડિયોએ યુવાનોમાં મચાવી ધૂમ પ્રિયાની આંખ અને ગોળી મારતી કાતી લદાથી યુવાનો ઘાયલ કોણ છે આ પ્રિયા જાણીશું ખાસ રજૂઆતમાં દાણચોરી માટે પ્રખ્યાત એવા કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ફરી એકવાર દાણચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે ડીઆરઆઈએ દરોડો પાડીને દાણચોરીનો પર્દાફાશ કરી દીધો હતો આજે મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈએ કિંમતી સિગારેટની દાણચોરી કરીને સિગારેટનો મોટો જથ્થો ઘુસવાડવાના પ્રયાસને નાકામ બનાવી દીધો હતો ડીઆરઆઈએ ચૌદ લાખ ચાલીસ હજારના કિંમતના સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો ઝડપાયેલી સિગારેટની બજાર કિંમત અંદાજિત એક કરોડ ચુમ્માલીસ લાખ કરતાં પણ વધુ આંકવામાં આવી રહી છે વિદેશી મોગીગાટ સિગારેટો જીપ્સમ પાવડરમાં છુપાવીને ભારતમાં લાવવામાં આવી હતી જોકે તે પહેલાં જ ડીઆરઆઈએ જીપ્સમની અંદર છુપાવેલ સિગારેટનો જથ્થો ઝડપી પાડીને દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો હાલ તમામ જથ્થો જપ્ત કરીને કંપનીની શોધખોળ હાથ ધરી છે તાજેતરમાં જ લાખો રૂપિયાની વિદેશી ગુડાંગ ગરમ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે એક જ સપ્તાહમાં સિગારેટની દાણચોરીનો બીજો બનાવ પ્રકાશમાં આવતા પોર્ટ તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કચ્છની દરિયાઈ સીમા તેમજ ક્રિક વિસ્તારમાંથી પડોશી દુશ્મન દેશ દ્વારા અવારનવાર નાપાક ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે તેવામાં કોસ્ટગાર્ડે જખૌના દરિયામાંથી સાત પાકિસ્તાની ઘૂસણખોરો સાથે એક બોટ ગઈકાલે ઝડપી પાડી હતી જખૌ બંદરેથી સોળ નોટિકલ માઇલ દૂર ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલ પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા જખૌ કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ પડી હતી જેને લઈને કોસ્ટગાર્ડે ઘુસણખોરી કરીને ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી બોટ સહિત સાત માછીમારોને ઝડપી પાડ્યા હતા કોસ્ટગાર્ડના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઝડપાયેલા સાત માછીમારોમાંથી એક સગીર વયના માછીમારનો પણ સમાવેશ થાય છે ઝડપાયેલા માછીમારોમાં સત્યાવીસ વર્ષીય અબ્દુલ અમીન ચોવીસ વર્ષીય સૈયદ હુસેન ત્રીસ વર્ષીય મુસ્તાક ત્રેવીસ વર્ષીય ફહાદ ખાન સાડત્રીસ વર્ષીય રોશન અલી અઢાર વર્ષીય નોમાન તેમજ એક સત્તર વર્ષીય સગીર વયના માછીમારનો સમાવેશ થાય છે ઝડપાયેલા પાક માછીમારોને કોસ્ટગાર્ડે જખૌ કાંઠે લાવીને સઘન પૂછપરછ હાથ ધરી હતી તેમજ જખૌના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે ઝડપાયેલા માછીમારોની વિવિધ એજન્સીઓએ પૂછતાછ કરીને આ સાતે ઈશમોને જખૌ મરીન પોલીસને સુપરત કરાયા હતા ત્યારે પોલીસે પણ ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા સબબ ગુનો ચોપડે ચડાવીને પૂછતાછ હાથ ધરી હતી તેમજ પાકિસ્તાનની માછીમારોને જેઆઈસીમાં ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું હતું આજે વેલેન્ટાઇન ડે ના દિવસે જ નવી નવી સગાઈ કરેલું યુગલ ફરવા જતા પ્રેમી જોડેલું એક થાય તે પહેલા પ્રિયાંશીનું મોત થયું હતું યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના યુવાન જગદીશ કાનજી સંજોટ અને નાગવીરીની વનિતા અશોક ભદ્રુ ઉર્ફે મારવાડા નામની યુવતી નખત્રાણા થી માંડવી ફરવા માટે ગયા હતા ત્યારે અકસ્માત નાગવીરીની યુવતી ભદ્રુનું મોત હતું તો યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર હેઠળ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો વેલેન્ટાઈન ડેના દિવસે જ બનેલી આ કમનશીબ ઘટનામાં પ્રેમીઓનું જોડલું છીનભીન

અમલી બનાવાઈ છે જે અંતર્ગત દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા શાળાના બાળકોના આરોગ્યની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે જેમાં આ વર્ષે અત્યાર સુધી અડસઠ ટકા કામગીરી કરવામાં આવી છે તેમાંથી કુલ સડતાલીસ બાળકોને ગંભીર પ્રકારની બીમારી હોવાનું સામે આવ્યું છે સરકારશ્રીની શાળા આરોગ્ય યોજના થકી અનેક ગરીબ પરિવારના બાળકોને ગંભીર રોગમાંથી મુક્તિ આપવામાં આવી છે પ્રતિવર્ષ રાજ્યની દરેક સરકારી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં ભણતા ભૂલકાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે અને તેમાં કોઈ ગંભીર પ્રકારના રોગના લક્ષણો જણાય તો તેવા બાળકોનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે કરાયેલી શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધી સડતાલીસ બાળકો ગંભીર બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કુલ છ લાખ આરોગ્ય તંત્ર દ્વારા કરી દેવાઈ છે અને હજુ પણ સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી શાળા આરોગ્ય તપાસ ચાલશે જેમાં ગત સપ્તાહ સુધી ના આવેલા રિપોર્ટ અનુસાર કચ્છમાં રોગના બાવીસ કેસ કિડનીના પાંચ કેન્સરના ચાર અને અન્ય કેસના સોળ મળીને કુલ સડતાલીસ ક્રિટિકલ કેસો સામે આવ્યા છે ત્યારે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ પાંડેએ જણાવ્યું હતું કે સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસના કાર્યક્રમ બાદ દરેક ક્રિટિકલ બાળકોને સમય આપીને તેમનું ઓપરેશન તજજ્ઞ તબીબો દ્વારા કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ પણ સરકારશ્રી દ્વારા ઉપાડવામાં આવશે खास करके जो शाला रोग कार्यक्रम है इसका छह अठवास चल रहा है सत्ताईस दो को कार्यक्रम तो तो खत्म होगा इक्कीस बारह से चालू हुआ था इसमें सत्तर टका जितनी संस्था आवर्विदा संस्था है सत्तर टका संस्था तीन हजार बस सौ इक्कावन संस्था है और कुल जो संस्था की संख्या से चारे 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 चार हजार छः सौ अड़सठ सेवेंटी परसेंट संस्थाओं का आवर्विदा है जारे कामगिरी है अड़सठ टका जितनी कामगिरी थी छः लाख तैंतीस हजार बालकों था छः लाख तैंतीस तो हज़ार एक सौ चौबीस जीरो से अठारह वर्ष में एमती चार लाख अट्ठाईस हज़ार आठ सौ तो अस्सी बालकों को कर लिया है और जो संदर्भ सेवा प्राप्त तो तभी भी अधिकारी तपासिल तो खामी वाला बालको होता इसमें से चाली इस, इसी टका कामगिरी हो चलिए इसको कुल देखा जाए तो आपका जो कुल है नवा केस और जूना केस मिला के अभी तक मतलब फरवरी मास में ट्वेंटी फाइव बाईस मतलब फोर्टी सेवन केस निकले हैं और पिछले महीने कुल दो सौ चौदह केस निकले थे और चालीस केस दिसंबर के तक पह, 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 पहले दस दिन में निकले थे कुल चार सौ जितने बालकों खामी के निकले हैं हृदय रोग और किडनी के जो केसेस होते हैं कुल हृदय के रोग के इसमें कुल निकले हैं बाईस केस किडनी के पाँच केस कैंसर के चार केस और अन्य रोगों के सोलह केस और क्लब फुट के जीरो केस ये हृदय के जो जितने भी बच्चे हैं हृदय रोग के उसको जो यू मेहता हॉस्पिटल है उसमें भेजेंगे और जो क्लब फूड वगैरह के यहाँ रानी में हो जाते हैं और जो आ, क्लैफ स्लीपर क्लेफ्ट प्लेट के होते हैं वहाँ डॉक्टर आथा करके हैं गांधीधाम में उनके पास सर्जरी करते हैं वो सरकार द्वारा मान्यता प्राप्त संस्था है મુંદ્રા અંજાર હાઈવે પર આવેલી મનસાબાબા બાબા હોટલ પાછળથી પોલીસે દરોડો પાડીને વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો જો કે રેડ દરમિયાન આરોપી પોલીસના હાથે ચડ્યો ન હતો મુંદ્રાના પીઆઈને મળેલી બાતમીના આધારે હોટલ પાછળ આવેલી બાવડની જાળીઓમાં મોખા ગામનો મનીષ નારણ આહિર દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને પોલીસે વિસ્કી શરાબ ની ત્રીસ બોટલ કબજે કરી હતી અને નાસી છૂટેલા આરોપીને ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બાર હજાર ની કિંમત શરાબનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો સરકારની ઉડે દેશકા આમ નાગરિક હવાઈ સેવા શરૂ થઈ રહી છે ભુવનેશ્વરની કંપની એર ઓડિશા દ્વારા સત્તરમી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મુન્દ્રા અમદાવાદ અને જામનગર અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ કરશે ઓગણીસો સીટ વાળા બીચક્રાફ્ટ બી ઓગણીસો ડી પ્લેનની આ સેવાનો પ્રારંભ થશે પ્રાદેશિક હવાઈ સેવા માટે એર ઓડિશાએ એર ડેકન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે ત્યારે ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ પામી રહેલ મુન્દ્રા પણ હવાઈ સેવાથી સજ્જ બનશે હાલ કંડલા મુંબઈ વચ્ચે હવાઈ સેવા કાર્યરત છે ત્યારે અમદાવાદ જવા માંગતા લોકો હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ મુન્દ્રાથી અમદાવાદ

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની સહાયતાથી બંદરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં સો ટકા નિકાસ અને રોજગારીની તકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારની આ યોજનાથી દેખીતી રીતે કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરને સીધો ફાયદો થશે ત્યારે આગામી દિવસોમાં કચ્છના આ બંને મહાબંદરો પ્રગતિ કરી શકશે ગુજરાત સરકારે રાજ્યના ત્રણ બંદરો પર ધ્યાન કેન્દ્રિત કરી સો ટકા નિકાસ અને એક લાખથી વધુને રોજગારીનું લક્ષ્ય પાર પાડવા સંબંધિત વિભાગને સૂચના આપી છે આ ત્રણ બંદરોના કારણે રાજ્યના જિલ્લાઓનો ઔદ્યોગિક વિકાસ થશે કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના ત્રણ કોસ્ટલ ઇકોનોમિક ઝોનને મંજૂરી આપી છે આ ઝોનમાં અમદાવાદ જુનાગઢ પોરબંદર જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ રીતે સમાવેશ થશે બંદર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં સરકાર ઘણી આગળ વધી રહી છે અને તેમાં પીપીપી તેમજ પ્રાઇવેટ પ્લેયરોને ડેવલપ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે જેમાં કંડલા મુન્દ્રા પોર્ટ વિસ્તારમાં પેટ્રોકેમિકલ્સ સિમેન્ટ અને ફર્નિચર ઇન્ડસ્ટ્રી પીપાવાવ અને સિક્કા પોર્ટ વિસ્તારમાં એપેરેલ અને ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી જ્યારે દહેજ હજીરા પોર્ટ વિસ્તારમાં મરીન મરીનકલસ્ટલ બેઝ કોસ્ટલ ઇકોનોમિક ઝોન વિકસાવાશે તાલુકાના દ્વારા પોષણક્ષમ ભાવ મેળવવા બાબતે તેમજ અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી ભારતીય કિસાન સંઘ માંડવીના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવીને કિસાનોએ પોતાની વ્યથા ઠાલવી હતી કિસાનોને સ્પર્શતા વિવિધ દસ જેટલા મુદ્દાઓને ધ્યાને લઈને માંડવી કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત હતી હતી જેમાં ખાસ તો ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી કરાઈ મામલતદારુવેર વાલમગ અડદ રાયડો કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા વહેલી તકે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે દૂધમાં લિટરે રૂપિયા પાંચ ઘટાડવામાં આવ્યા છે તે જૂના ભાવે પુનઃ ખરીદી શરૂ કરાય તેવી માંગ કરાઈ છે તો ખેતીવાડીમાં વપરાતા સાધનો તેમજ ડ્રીપ ઇરીગેશન અને અને જંતુનાશક દવાઓ ખાતરમાં લાગાતા જીએસટી ને હટાવવા માંગ કરાઈ હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મરજીયાત કરાય પીજીએલનું જે મેન્ટેનન્સ બાકી છે તે તાત્કાલિક પૂરું કરવામાં આવે તેમજ માંડવી તાલુકા સહિત કચ્છમાં ચાલતા નર્મદા કેનાલના કામમાં બજેટ ફાળવીને કામ વહેલી તકે પૂર્ણ કરવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી સમસ્યા સરકાર જોડે અમારી મગફળી માંડ માંડ ચાલુ અને વ્યવસ્થિત ચાલતું એ ગુજરાત લેવલે બધા બંધ કર્યા એમ અમારું બંધ કર્યું અને અમારા મગફળી ખેડૂતોની લગભગ હજી એસી હજાર ગુણી આજની તારીખમાં માંડવી તાલુકાની અંદર બુકિંગ થયેલી પડી છે અને ખરીદી સેન્ટર બંધ થયું છે એ પહેલી મુશ્કેલી અમારી બીજી મુશ્કેલી જે ખરીદી કરી હતી એને આજ તારીખમાં પેમેન્ટ રોકાણું છે લગભગ માંડવી તાલુકાનું ત્રણેક કરોડ રૂપિયાનું પેમેન્ટ બંધ છે દોઢેક મહિનો થયો એટલે એ ખેડૂતોને ભયંકર મુશ્કેલીમાં જીવી રહ્યા છે એ અમારો પ્રશ્ન પ્રશ્ન બીજો કે ઘઉં આવવાની તૈયારી પાક્યા છે પંદર દિવસની અંદર માર્કેટમાં ઘઉં આવશે જ્યારે ભારત સરકાર ઘઉંની આયાત કરી અને ભારતની અંદર ભારતને એક ડમ્પિંગ ગ્રાઉન્ડ જ બનાવી દીધું છે જ્યારે અમારા ઘઉંની ખરીદી કરવાવાળો કોઈ હાજરમય નથી એટલે ભારત સરકારને જ જે નાફેડ છે કે પછી પુરવઠા નિગમ છે એ ખરીદી કરવા આવે અને સંપૂર્ણ વ્યવસ્થિત ખરીદી કરે એ અમારી માગણી બીજી માગણી છે રાયડો દાણા તુવેર વાલ એ જે વિદેશથી હમણાં ભયંકર આયાત થઈ રહી છે એને બંધ કરે બીજો મુદ્દો છે એફડીનો કે એફડીની જે સો ટકા મંજૂરી આપ્યા પછી જે દૂધની આયાત થઈ ભારતની અંદર તો આ ભારતનું દૂધ જે ગાય માનું દૂધ હતું એ આજ ભારતની અમીર માણસોને ભાવતું નથી અને વિદેશી દૂધ પીવા માટે લાગ્યા અને અમારા દૂધના આજે પાંચ રૂપિયા નીકળી ગયા છેલ્લા એક મહિનાની અંદર એવી આટલી બધી ઇનપુટ મોંઘી છે ખોળ મોંઘો છે ચારો મોંઘો મજૂરી મોંઘી ભૂસા મોંઘા થઈ ગયા અને દૂધના ભાવ ઘટતા જાય છે એટલે અમારે આ સરકારને જાગૃત એ માટે કે આવનારા દિવસોમાં જે ડમ્પિંગ ગ્રાઉન્ડ આયાત બંધ કરી અને ભારતનું પવિત્ર દૂધ ભારતનું પવિત્ર અનાજ અને ભારતનું ફળ શાકભાજી ખાવા પ્રજાને પહેરે ખેડૂતો માટે યોજનાઓ બનાવે છે પણ માત્ર યોજનાઓ કાગળ ઉપર જ છે એનો પૂરો ફોલોઅપ નથી થતો લોકો સુધી પહોંચતી નથી ને માત્ર ને માત્ર જાહેરાત થાય છે અને એ જો જાહેરાત થશે અને ખેડૂતોને એવી પરિસ્થિતિ નિર્માણ થશે જે આંદોલન કરવું પડે અને જલદ કાર્યક્રમો આપવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ થશે પીજી વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં છેલ્લા બે દિવસથી વીજ ચેકિંગની કામગીરી આરંભાઈ છે ત્યારે આજે ગાંધીધામ આદિપુર વિસ્તારમાં વીજ ચેકિંગનો ધમધમાટ આરંભાયો હતો વહેલી સવારથી હાથ ધરાયેલ કામગીરીના પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો વિજિલન્સ ટીમોએ અંજાર સર્કલમાં ધામા નાખ્યા છે પ્રથમ દિવસે અંજાર રૂરલ ટુમાં ચેકિંગ ટીમોએ સપાટો બોલાવ્યા બાદ આજે પણ કામગીરી અવિરત રહી હતી વિજિલન્સની ટીમોએ આજે ગાંધીધામ ડિવિઝન ના ગાંધીધામ આદિપુર પંથકમાં જોઈને વીજ ચોરોમાં પણ ફફડાટ ફેલાયો હતો તો ચેકિંગ ટીમોએ અનેકોને રંગે હાથ પણ ઝડપી પાડ્યા હતા અંજાર બાદ ગાંધીધામ ડિવિઝન પર વિજિલન્સે સકંજો કસતા મોટી વીજ ચોરી ઝડપાઈ તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે દર વખતે પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં વીજ ચેકિંગની કામગીરીનો પ્રારંભ વાગડ વિસ્તારથી કરવામાં આવતો હોય છે જેને કારણે અન્ય ડિવિઝનોના વીજચોરો સાવચેત બની જતા હોય છે ત્યારે આ વખતે ચેકિંગ કામગીરીની પેટન્ટ બદલી અંજાર ડિવિઝનથી કામગીરી આરંભાતા વીજચોરોને સચેત બનવાનો પણ મોકો મળ્યો નથી હજુ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ રાપર અને બચાવ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાનું પાણી ન મળતા ખેડૂત આલમમાં નારાજગી જોવા મળી રહી છે તો આગામી ચાર માસ સુધી નર્મદા કેનાલ બંધ રાખવાનો નિર્ણય અને ખેડૂતોને ઉનાળા પાકનું વાવેતર ન કરવા સરકાર દ્વારા સૂચિત કરાયા છે ત્યારે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રાપર અને ભચાઉ વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે પાણી ન મળતા રાપર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટર ખેડૂતો પાણી નિયમિત રીતે મળે છે પરંતુ ત્યારબાદ પાણી બંધ કરી દેવામાં આવે છે આગામી સમયમાં ખેડૂતોને પૂરતું પાણી નહીં મળે તો ચક્કાજામ કરવાની ચીમકી રાપર ખેડૂત હિતરક્ષક સમિતિ

પાણી ન મળે તો લોકોની હાલત બહુ કફોડી થઈ જાય ને હવે અમે તો છે ને બે ત્રણ દિવસમાં પાણી નહીં આવે તો રસ્તા રોકવા આંદોલન કરશું મિત્રો આજે ચૌદ ફેબ્રુઆરી છે એટલે કે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ મતલબ કે વેલેન્ટાઇન્સ ડે વેલેન્ટાઇન ડેને પગલે યુવા હૈયાઓમાં અનેરો થનઘનાટ જોવા મળ્યો હતો ત્યારે હાલ સોશિયલ મીડિયામાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશની ફિલ્મના વાયરલ થયેલા વિડિયાએ ધૂમ મચાવી છે ત્યારે કોણ છે પ્રિયા પ્રકાશ અને તેણે યુવા હૈયાઓના દિલ કઈ રીતે જીતી લીધા છે તેનો જોઈએ આ રોમેન્ટિક રિપોર્ટ ચહેરાના આકર્ષક મનોભાવ અને નમણી આંખોની અદાકારીથી આંખ મારીને યુવાહૈયાઓને ઘાયલ કરી દેનારી આ એક્ટ્રેસનું નામ છે પ્રિયા પ્રકાશ માત્ર સત્યાવીસ સેકન્ડના વાયરલ થયેલા એક વિડિયોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવનાર મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયાની ક્વીન બની ગઈ છે અને યુટ્યુબ માં પ્રિયા પ્રકાશ પ્રકાશના વિડીયો ધૂમ મચાવી છે આગામી ત્રીજી માર્ચે પ્રિયા પ્રકાશની રિલીઝ થનારી ઉરુ આદર લવ નામની ફિલ્મનો આ વિડિયો છે આ ફિલ્મમાં ટીનેજર્સના પ્રેમની કથા વર્ લેવામાં આવી છે ત્યારે આ ફિલ્મનો માત્ર એક વિડીયો જ વાયરલ થતાં યંગ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ દેશ અને દુનિયામાં ફેમસ થઈ ગઈ છે ત્યારે પ્રિયા પ્રકાશના પ્રથમ વાયરલ થયેલા વિડિયોની જોઈએ એક ઝલક પ્રિયા પ્રકાશનો એક વિડીયો વાયરલ થયા બાદ માત્ર ત્રણ જ દિવસમાં પ્રિયાના લાખો ફોલોવર્સ ફેસબુક પર થઈ ગયા અને કરોડો લોકોએ તેનો આ રોમેન્ટિક વિડીયો સોશિયલ સાઇટો પર નિહાળ્યો છે

અદાકારના એક્સપ્રેશન કોઈને પણ મોહી લે છે અને ઉપરથી વેલેન્ટાઇન્સ ડે ની આસપાસ આ વિડીયો વાયરલ થવાને કારણે પ્રિયા પ્રકાશ યુવાનોમાં છવાઈ ગઈ છે ત્યારે જોઈએ પ્રિયા પ્રકાશનો જે બીજો વિડીયો વાયરલ થયો તેની ઝલક પ્રિયાની લાક્ષણિક અદાઓને કારણે સોશિયલ મીડિયામાં તેના નામની બોલબાલા છે ઇન્ટરનેટ પર એક્ટ્રેસના થતા સર્ચિંગમાં તેણે કેટરીના પ્રિયંકા અને દીપિકાને પણ પાછળ છોડી દીધી છે તો અનેક હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોની ઓફર્સ પણ તેને મળી રહી છે બોલીવુડ પણ તેની અદાઓથી ગાંડું બન્યું છે અને મલયાલમ તેલુગુ તમિલ સહિતની ફિલ્મોની ઓફર્સ તેને મળી છે અને પ્રોડ્યુસરો ડાયરેક્ટર્સો તેની તારીખો મેળવવા લાઈનમાં લાગી ગયા છે તો પ્રિયા એ પણ મીડિયા સાથેની વાતમાં તેના ફેન્સ તરફથી મળતા સમર્થન અંગે શેરિંગ કર્યું હતું પતા નહીં હું કેસે એક્સપ્રેસ કરું બહુ ખુશ હું અભી ભી એડજસ્ટ કર રહી હું એ પોપ્યુલારિટી સે પતા નહીં આઈ એમ ફીલિંગ ધ સેમ એક્ચ્યુઅલી પર ऑल ओवर आई एम हैप्पी खास करके कोई ब्रीफ नहीं मिला था डायरेक्टर uh, ने बोला था कि uh, कुछ क्यूट uh, कैप्चर करना है uh, तो उन्होंने बोला कि क्या तुम ये आईब्रो कर सकती हो और आँख मार सकते हो तो मैंने बोला हाँ जरूर ट्राई करती हूँ पता नहीं कैसे आएगा तो वो ओके okay हो गया uh, मुझे लगता है कि uh, आगे भी मूवी में सबको इक्वल इम्पॉर्टेंस मिलेगा अभी ये हुआ है कि बहुत लोगों ने मुझे और मेरे को एक्टर को नोटिस किया और आगे जरूर आगे जाके जरूर मूवी में uh, सब लोगों को नोटिस करेंगे डेफिनेटली ऐसा कुछ जेस्टर्स उनका भी होगा जो नोटिसबल होगा हमारा uh, फिल्म इज अबाउट स्कूल सेंट्रल कैरेक्टर स्कूल है वी ट्राइंग टू शो वार्म द फ्रेंडशिप एंड लव वो जो क्राशेज होता है स्कूल टाइम में ऐसा एक ब्यूटीफुल स्टोरी है हमारा और मेरा को एक्टर का नाम है रोशन वो बेसिकली एक डांसर है आ, बहुत अच्छा एक्टर भी है नहीं नहीं आ, नहीं मैंने शॉर्ट फिल्म किया हुआ है पर ये मेरा फर्स्ट फिल्म है बॉलीवुड में छवाई जवाक कलाकारों जीवन खर्चाई जाए अपकमिंग मलत नहीं અનેક સ્ટ્રગલરો પોતાની કિસ્મત ચમકાવવા મથી રહ્યા છે ત્યારે પ્રિયા રાતોરાત માત્ર એક જ વિડીયા થકી આટલી ફેમસ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ છેલ્લા લાંબા સમયથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ ઇન્ચાર્જના હવાલે ફેબ્રુઆરી માસના પ્રારંભે કચ્છને નવા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંજય પરમારની નિમણૂક કરવામાં આવી હતી અને આજે તેમણે વિધિવત કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળ્યો હતો તેમજ નવનિયુક્ત ડીપીઓએ ગુણવત્તાલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપવાનો ઉદ્ધાર વ્યક્ત કર્યો હતો મદદનીશ નિયામક કમિશન શાળાઓની કચેરી ગાંધીનગરમાંથી ક્લાસ વન અધિકારી તરીકે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે ત્યારે આજે તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી શિક્ષણ તેમજ વહીવટનો અનુભવ છે અને બે હજાર નવમાં ગાંધીનગર ખાતે ટીપીઓ તરીકે સેવા બજાવી ચૂક્યા છે ત્યારે પ્રથમ વખત ક્લાસ વન અધિકારી તરીકે કચ્છમાં ચાર્જ સંભાળ્યો છે ત્યારે જ્યાં સુધી કચ્છમાં ફરજ બજાવાશે ત્યાં સુધી શિક્ષણને આગળ વધારવાના પ્રયાસો કરાશે તેવી વાત કરી હતી તો આરટીઈ ફી નિયમન સહિતના મુદ્દાઓને પણ પ્રાધાન્ય અપાશે વહીવટી કામગીરી અંગે ટીપીઓ સાથે ચર્ચા કરીને જૂના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે કચ્છમાં ગુણવત્તાલક્ષી શિક્ષણને મુખ્ય પ્રાધાન્ય આપી આઈટીના ઉપયોગ દ્વારા શિક્ષણ સુધારવાના પ્રયાસો કરવાની વાત પણ ઉચ્ચારી હતી તો વિસ્તારની

રિમોટ એરિયાના અંદર જે કામ આપણે જે બાકી છે એ બધા કામોને આપણે પૂરા કરીશું એ સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી કારણ કે આ તો બહુ મોટો વિસ્તાર છે કચ્છ જિલ્લાનો એટલે કદાચ બધી જગ્યાએ ખૂણે ખાત કરી જવું બહુ મુશ્કેલ છે આપણા માટે પરંતુ એ રીતની ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી એક આપણે એ રીતનું મોનિટરિંગ આખી સિસ્ટમ ગોઠવીશું કે જેનાથી થયેલું કામ પણ આપણને ખ્યાલ આવે ને ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે કયા પ્રકારની સિચ્યુએશનના અંદર શિક્ષકો બાળકો જે વર્ક કરી રહ્યા છે એ બધું જ આપણને ખ્યાલ આવે એ રીતની મોનિટરિંગ સિસ્ટમ આપણે આખી ઊભી કરીશું અને આપણે કચ્છના અંદર ગુણવત્તા માટે સારામાં સારું કામ થાય નવા પ્રોજેક્ટ આપણે વિચારીએ એ જ ખાસ ટાર્ગેટ સાથે હું આવ્યો છું એ ગાડી એટલે ખાસ આયોજન આપણે કરીશું કારણ કે એના અંદર ધારો કે રિમોટ એરિયાના અંદર આપણે સ્કોડ બનાવી પહેલાં ટીપીઓના આપણે કહીશું કે ભાઈ ટીપીઓ સ્ટ્રોંગલી રીતે ત્યાં આગળ આપણને એવા વિસ્તારોના અંદર મુલાકાત લઈ સીઆરસી બીઆરસીની ટીમ આપણી પાસે છે એના દ્વારા પણ એ લોકો ઓનલાઈન હાજરી પડતા હોય છે એના અંદર ઓનલાઈનના અંદર આપણે જોઈશું કે જ્યાં ટીચર્સ ગેરહાજર હોય ત્યાં રૂબરૂ જરૂર પડે તો ટીપીઓ પોતે જાય અને ત્યાં જરૂર પડશે ત્યાં સ્કોડ બનાવી અને આપણે મુલાકાત આપણે હું ખુદ પોતે લઈશ એટલે હું આમ તો એમએસસી બીએડ છું અને સત્તાણુંથી પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયો સૌ પ્રથમ મહેસાણા જિલ્લાના અંદર ઓગણીસો સત્તાણુંના અંદર કેરવણી નિરીક્ષક તરીકે જોડાયો એના પછી પાટણ જિલ્લો નવો બન્યો એટલે પાટણ જિલ્લાના અંદર કેરવણી નિરીક્ષક તરીકે કામ કર્યું અને લગભગ મોટાભાગની કેરિયર વહીવટના અંદર જ મેં પૂર્ણ કરેલી છે એના પછી બે હજાર નવથી ગાંધીનગર જિલ્લામાં જોડાયો અને એના અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો હવાલો પણ મેં સંભાળ્યો છે અને એના પછી ક્લાસ વનના અંદર જીપીએસસી સીધી ભરતીના અંદર સિલેક્ટ થયો અને લગભગ એક છ બે હજાર સોળથી હું કમિશનર ઓફ સ્કૂલના અંદર જોડાયેલો છું અને એના પછી અહીં ગાડી કચ્છના અંદર તમારી સાથે જોડાવું છું પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શિક્ષણ તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ગુટલીબાજ શિક્ષકોના કારણે શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન કથળી રહ્યું છે આજે કચ્છ ત્રણ ગુટલીબાજ શિક્ષકોની સેવા સમાપ્તિનો નિર્ણય લેવાતા શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાઈ ગયો છે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી કે સુવર્ણકારે જતા જતા પ્રાથમિક શાળાઓમાં સતત શિક્ષકો શિક્ષકોમાં મદદનીશ શિક્ષક ભીમાસર પ્રાથમિક શાળા નખત્રાણા માલાબેન એમ કટુડીયા મદદનીશ શિક્ષક આશાપર પ્રાથમિક શાળા લખપતના કે કે મકવાણા તેમજ મદદનીશ શિક્ષક અટલનગર પ્રાથમિક શાળાના રયાણી કોમલબેન મનસુખનો સમાવેશ થાય છે આ ત્રણેય શિક્ષકો છેલ્લા ત્રણેક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ તંત્ર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં પણ ગુટલીબાજ શિક્ષકો પર તવાહી બોલાવવામાં આવશે કચ્છ જિલ્લાના અંદર જે બહુ મોટો અંતરિયાળ વિસ્તાર છે એ અંતરિયાળ વિસ્તારના અંદર અમુક શાળાઓમાં અમુક અંતરિયાળ વિસ્તારોમાં અમુક શિક્ષકો જે છે ઘણા લાંબા સમયથી ગેરહાજર રહેતા હતા અને વચ્ચે આવે અને પાછા વચ્ચે જતા રહી અને એમની ઘણા લાંબા સમયથી એમની સેવા સમાપ્તિની જે દરખાસ્તો અહીંયા પેન્ડિંગ પડેલ હતી તો એમાં આપણે નિયમો અનુસાર કચ્છ જિલ્લાની જે જુદા જુદા તાલુકાના ત્રણ શિક્ષકો છે એમની આપણે સેવા સમાપ્તિના હુકમો આજે કરવામાં આવેલ છે અને એ સેવા હુકમ આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી એમને બજવણી કરાવશું અને એમના મારફતે એમને પહોંચાડીને એમના સેવા સમાપ્તિના હુકુમો આપણે કરવામાં આવેલા છે આના અંદર આમ જોઈએ તો માલાબેન એમ કટુડિયા જે મસી ભીમસર પ્રાથમિક શાળા નખત્રાણા ખાતે ફરજ બજાવતા હતા એમની સેવા સમાપ્તિ આપણે કરેલી છે શ્રી કે કે મકવાણા જે મસી આશાભર પ્રાથમિક શાળા તાલુકો લખપત તરીકે ફરજ બજાવતા હતા અને ત્રીજા રૈયાણી કોમલબેન મનસુખભાઈ મસી અટલનગર પ્રાથમિક શાળા તાલુકો ભુજ તરીકે ફરજ બજાવતા હતા એમને આપણે તારીખ બાર દસ બાર બે બે હજાર અઢારના રોજથી એના સેવા સમાપ્તિનો હુકમ આપણે કરવામાં આવેલ છે ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક આગેવાનો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા લાલ આંખ કરીને પચાસ જેટલા આગેવાનોને નોટિસ ફટકારાઈ છે જેમાં કચ્છના આગેવાનો પણ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આંતરિક ખેંચતાણ અને પક્ષના જ કેટલાક આગેવાનો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરાતા

ખાસ કરીને હાલ રાપર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિધાનસભામાં થયેલી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠતા રાજકીય ગરમાવો વધ્યો છે વિધાનસભામાં પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરીને પાર્ટીને વિજયથી વંચિત રાખનારાઓ સામે કાર્યવાહી શરૂ થઈ છે જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પચાસ આગેવાનોને નોટિસ ફટકારી છે અને તેમાં કચ્છના આગેવાનો પણ સામેલ હોવાનું ચર્ચા આ પચાસ આગેવાનોને 5 દિવસમાં તેમની સામે ભંગના પગલા કેમ ન લેવાય તેનો ખુલાસો કરવા જણાવાયું છે જો નોટિસ મળ્યા બાદ કોઈ સ્પષ્ટતા કરવામાં આવે તો નેતાઓ સામે કાર્યવાહી કરવા અંગે જિલ્લા પ્રમુખોના અભિપ્રાય લેવામાં આવશે જોકે કચ્છના નેતાઓની સામેલગીરી અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ તમામ કાર્યવાહી પ્રદેશ કક્ષાએ થઈ રહી છે જિલ્લા લેવલે અમને કોઈ પણ જાણ કરાઈ નથી અને અમારી પાસે એટલી સત્તા પણ નથી કચ્છમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગેની રજૂઆતો પણ સીધી પ્રદેશ કોંગ્રેસ સમિતિને કરાઈ હતી તેથી પ્રદેશ કક્ષાએથી જ કાર્યવાહી થશે જો કે હાલ કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણીઓનો પ્રચાર ચાલી રહ્યો છે અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસોમાં મતદાન પણ થવાનું છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર પર પસ્તાળ પડતા રાજકીય માહોલ પણ ગરમાયો છે પોલીસની ફરજ બજાવતા અધિકારી કર્મચારી ગણ સતત માનસિક તાણ અનુભવે છે ત્યારે તેઓની માનસિક શાંતિ માટે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક એમએસ ભરાડાના માર્ગદર્શન તળે પોલીસ પરિવારના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજે વહેલી સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્યાન શિબિર યોજાઈ હતી જેમાં માંડવી તાલુકાના બારડા આવેલા વિપશ્યના કેન્દ્રના પ્રશિક્ષકો દ્વારા માર્ગદર્શન જવાનોને ધ્યાન કેન્દ્રિત કરાવાયું હતું જેમાં ખુદ પશ્ચિમ કચ્છ એસપી એમ એસ ભરાડાએ પણ ધ્યાન ધરીને શાંતિનો અનુભવ કર્યો હતો આ ધ્યાન શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને તેમણે ધ્યાન ધરીને મનની શાંતિનો સુખદ અનુભવ કર્યો હતો માંડવી તાલુકાના ફરાદી ગામે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું ફરાદીના ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં પેથાણી પરિવાર દ્વારા આ ભવ્ય સંતવાણી અને લોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના કીર્તિમાન કલાકાર કીર્તિદાન ગઢવી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ ગઢવીએ રમઝટ બોલાવી હતી ફરાદીના મંજુલાબેન મણીશંકર પેથાણી પરિવાર દ્વારા ગામમાં સેવાકીય કાર્યો થયા છે આ પરિવાર દ્વારા ભીડભંજન મહાદેવ મંદિર સહિતના ચાર મંદિરો બનાવાયા છે દુબઈમાં કારા જ્વેલર્સ તરીકે સિદ્ધિ મેળવીને ધનકુબેર બનેલા આ પરિવારે પોતાના માદરે વતનમાં અનેક સેવા

અને ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિમિત્તે ફરાદીના ભીડભંજન મહાદેવ મંદિરે ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યકાર એવા માયાભાઈ અને કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી હતી કચ્છ ઉદય સાથેની વાતમાં માયાભાઈ સોનભાઈએ મહાશિવરાત્રીના દિવસે કચ્છમાં આવીને અનેરા આનંદની લાગણી વ્યક્ત કરી હતી કચ્છની જનતા સંસ્કૃતિ અને સંસ્કારને પાડનાર તેમજ અનેક ઉત્સવોમાં ઉત્સાહભેર ભાગ લેવાનું સામર્થ્ય ધરાવે છે ત્યારે કચ્છીઓ તરફથી મળતા આવકારને માયાભાઈએ બિદાવ્યા હતા આ સાથે ભગવાન શિવનો મહિમા પણ વર્ણવ્યો હતો તો પેથાણી પરિવાર દ્વારા કરાયેલા આયોજનને બિરદાવીને આવા કાર્યક્રમો થકી જ સંસ્કૃતિ અને સંસ્કારો ટકી રહ્યા છે તો કીર્તિદાન ગઢવીએ પણ પેથાણી પરિવારની ભાવનાને બિરદાવીને આવા ધાર્મિક કાર્યક્રમો યોજવા બદલ આભાર પ્રગટ કર્યો હતો તેમજ મહાશિવરાત્રીના પાવન પર્વે કચ્છ આવવાનું સદભાગ્ય મળ્યું તે બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી માંડવી

એમને માદરે વતન અનિલભાઈ તો આમ દુબઈ છે કારા જલસનું જબરજસ્ત ત્યાં મોટું ફાર્મ છે અને એના મૂળ ગામમાં ભીડભંજન મહાદેવ કે જે મંદિરમાં જે ભોળાનાથના આશીર્વાદથી આવડું મોટું નામ એમને પ્રાપ્ત થયું છે એને ત્યાં એના ખોળામાં ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આજનો આ ભવ્યથી ભવ્ય ડાયરો સંતવાણીનો કાર્યક્રમ એટલે ખૂબ રાજીપોષક કારણ કે કચ્છની પ્રજા એ ખૂબ ભજનપ્રિય છે સંતવાણી પ્રિય છે અને કચ્છમાં જે જે કલાકારને જ્યારે જ્યારે આવવાનું થાય છે ત્યારે એનો ખૂબ આનંદ થતો હોય છે શિવરાત્રી ત્રણેય દેવોના ત્રણ લોકમાં વારાફરતી ફરવાનો વારો હોય છે એવું મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે આ શિવરાત્રીના રોજ દેવોનો દેવ મહાદેવ પાતાળમાંથી પૃથ્વી પર આવવાનો એ દિવસ એટલે મહાશિવરાત્રી તો એ પર્વને આખી દુનિયા ઉજવે છે અને અમે તો શિવના ગણ છીએ એટલે અમને તો વિશેષ આનંદ હોય આમ તો કચ્છની ધરતી કચ્છ સૌરાષ્ટ્ર એ સંસ્કૃતિ અને સંસ્કારને પાળનારી પ્રજા છે મારા તમારા જીન્સમાં કદાચ પૈસા કમાવાનું ઓછું હશે પણ ઉત્સવની અંદર ભાગ લેવાનો જે ભાવ જે છે એ આપણી જનતામાં જ છે આપણા માણસોમાં છે અને એમાં આજે શિવરાત્રિ આમ તો દરેક મહિનાની અંધારી ચૌદશ એને શિવરાત્રિ જ કહેવામાં આવે પણ આ મહા મહિનાની મહા મહિનો એટલે મહાશિવરાત્રિને આજે ભગવાન શિવ એ ગિરનાર આવતા હોય છે એવું પણ એક મહત્ત્વ છે અને આ પર્વને દિવસે તેત્રીસ કોટી દેવ બધા ભેગા મળીને ભગવાન શિવનો ઉત્સવ ઉજવેલો અને એ જ રીતે આજે પણ ગિરનાર તો આજ ગાંડો થયો છે પણ પેથાણી પરિવારમાં લી આખો જે આવું રૂડું આયોજન અને એ જો દુબઈમાંથી આવીને એના પોતાના વતનમાં આવું કામ કરે છે એટલે નહીતર અમે શિવરાત્રીને દિવસે લગભગ ગિરનાર ન મૂકતા હોય પણ આજે એનો જે ભાવ એનો પ્રેમ એ લઈ અને અહીંયા જોગ ભગવાન ભીડભંજન મહાદેવના જ આંગણે અમારે શિવરાત્રી ઉજવવાની હશે ભાગ્યમાં એટલે આજે અહીંયા આવ્યા છીએ એનો ખૂબ ખૂબ મને રાજીપો છે શિવરાત્રિનું આયોજન છેલ્લા ઘણા સમયથી મંજુલાબેન વીરજી મણિબ મંજુલાબેન મણિલાલ વીરજી રાજગોર તરફથી કરવામાં આવે છે આ લોકોએ ગામમાં એક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરેલું છે ગાયુનો ચારો દરરોજનો અઢીસોથી ત્રણસો મન એકલા હાથે નાખી રહ્યા છે વરસાદની સિઝન અંત આવતા છેલ્લા છ છ મહિનામાં દુષ્કાળની પરિસ્થિતિનો ખર્ચ એક એક દિવસનો અઠ્યાવીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચ આ પરિવાર એકલા હાથે ભોગવી રહી છે એજ્યુકેશન બાબતની વાત હોય મેડિકલ બાબતની વાત હોય આ પરિવાર હર હંમેશ ગામ માટે ખડેપગે ઊભેલો છે ઘણા યુવાનો ગામમાં એમને કારાજ દુબઈ પણ બોલાવ્યા છે એ લોકોને પણ સારો એવો કોસ્ટલી પગાર પણ ત્યાં આપી રહ્યા છે અને યુવાનો એક આગવી ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે આ પરિવાર હર હંમેશ ગામ આ પરિવારનું ઋણી રહેશે આ પરિવારથી ગામમાં ઓછામાં ઓછા ચાર મંદિર બનેલા છે શિવજીનું એક નૂતન મંદિર હમણાં જ બે વર્ષ પહેલાં બનાવ્યું છે ઓછામાં ઓછું દોઢ કરોડના ખર્ચે એકલા હાથે મણિલાબેન મંજુલાબેન મણીલાલ વિરજી પરિવારે જ કરેલું છે અને આવા અસંખ્ય કામ આ પરિવાર કરી રહ્યું છે બંદરિયા શહેર માંડવીના પૂનમનગર ખાતે આવેલ સોમનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સાથે જ મંદિરનો ચોથો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મહાદેવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે હોમ હવન અને બપોરે મહાપ્રસાદ તથા સાંજે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી તો આ મહાઆરતીના દા

અને અત્યારે સાંજે મહાઆરતીનું આયોજન કરેલ છે બધા ધર્મપ્રેમી ભાઈઓ અને પંચનગરના બધા લોકો ભાઈઓ બહેનો તથા વડીલો બધા આવે છે અને અહીંયા શિવનું મહિમા બહુ સારું છે અને અહીંયા બધા લોકો આવે છે અને એનું લાભ લે છે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને પાંચ નગર નગર પૂનમનગર નરનારાયણ નગર નગર અને રાધેશ્યામનગર આ પાંચ નગરોને સર્વ જનો બેંક ભેગા થઈ અને મહાશિવરાત્રી નો ઉત્સવ સારી રીતે ઉજવીએ છીએ તો આજના બુલેટિનમાં બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર